મોરબીના મચ્છુ નદીમાં આવેલા પૂરનું પાણી માળિયા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને ત્યારે માળિયાના હરિપર નજીક મોરબી કચ્છ હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી આવી જતા મોરબી કચ્છ નેશનલ હાઈવે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિ સામાન્ય લાગતા નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરાયો છે. જ્યારે વરસાદે વિરામ લીધો છે અને મચ્છુ નદીના પાણી ઓસરવા લાગ્યા છે ત્યારે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ફરી આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ગઈકાલની બેઠકમાં મંત્રીએ નેશનલ હાઈવેના અધિકારીઓને સવાર સુધીમાં ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો શક્ય છે કે કેમ તે માટે તે બાબતે સવાર સુધીમાં ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું અને આજે ભારે વાહનો માટે નેશનલ હાઈવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ હાઈવે દ્વારા મંત્રીને રિપોર્ટ કરતા મંત્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને હાઈવે ઉપર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વવત કરવા સૂચના આપી તમામ વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.